બોટાદના સાલૈયા ગામ નજીક ભૂતળા દાદાના ડુંગર ઉપર આવેલી રાધિકા ગૌશાળામાં અનેક અબોલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ ત્રીસથી વધુ અબોલ પશુના શંકાસ્પદ મોતથી ખળભળાટ બોટાદની રાધિકા ગૌશાળામાં ઘાસચારાના અભાવે મોત થયા હોવાનો જીવદ્યા પ્રેમીઓનો આક્ષેપ પોલીસ કાફલો ઘટના સ્થળે બોટાદના સાલૈયા ગામ નજીક ભૂતડા દાદાના ડુંગર ઉપર આવેલી રાધિકા ગૌશાળામાં અનેક અબોલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ થતાં આજુબાજુ ગામોના જીવદ્યાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે જેથી મોટી સંખ્યામાં જીવદ્યા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા ગૌશાળા દ્વારા ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે બે દિવસમાં ત્રીસથી વધુ પશુઓના મોત થયા હોવાનું જીવદ્યા પ્રેમીઓએ આક્ષેપ કર્યો હતો જ્યારે ગૌશાળાના સંચાલકે તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને પશુઓના મૃત્યુ ક્યાં કારણોસર થયા તે અંગેની તપાસ શરૂ કરી છે બોટાદ જિલ્લાના સાલૈયા ગામ નજીક ભૂતડા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટ આશ્રમ આવેલો છે આ આશ્રમ દ્વારા રાધિકા ગૌશાળા ચલાવવામાં આવે છે આ ગૌશાળામાં અબોલ પશુઓ રાખવામાં આવે છે ત્યારે આ ગૌશાળામાં ત્રીસથી વધુ અબોલ પશુઓના મૃત્યુ થયા છે તેવા સમાચાર મળતા આજુબાજુ ગામોના જીવદ્યા પ્રેમીઓ મોટી સંખ્યામાં ભૂતળા દાદાના ડુંગર પર પહોંચ્યા હતા તપાસ કરતા ત્રીસથી વધારે અબોલ પશુઓના મોત થયાનું સામે આવતા જીવદ્યા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો ગૌશાળામાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થયા હોવાના જીવદ્યા પ્રેમીઓએ આક્ષેપો કર્યો હતો જ્યારે ઘટનાની જાણ થતા બોટાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થારે પાડ્યો હતો અને અબોલ પશુઓના મોત ક્યાં કારણોસર થયા છે તેની તપાસ શરૂ કરી છે તપાસ બાદ જ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે જીવદ્યા પ્રેમી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચારા અને પાણીના અભાવે બે દિવસમાં પાત્રીસ થી ચાલીસ ઢોર મરી ગયા છે ગામલોકોને ગૌશાળામાં જોવા માટે પણ જવા દેવામાં આવતા નથી એક બાપુ સિવાય ગૌશાળાનું કોઈ ધ્યાન રાખનારું નથી જોટીંગડા ગ્રામ પંચાયતના સરપંચ વિજયભાઈ ધલવાણીયાએ જણાવ્યું હતું કે કાલે ફોન આવ્યો તો કે અહીં કેટલાક પશુ મરી ગયા છે તો અમે આજે બધા ગામના લોકો પોલીસ અને મીડિયા સાથે અહીં જોવા માટે આવ્યા હતા તો અંદાજે પચાસ થી સાઠ જેટલી ઢોર મરી ગયા હોવાનું જણાઈ રહ્યું છે ગૌશાળામાં બે હજાર પાંચસો રૂપિયા લઈને ઢોરો મૂકવામાં આવે છે હાલમાં ચારસો જેટલા પશુઓ આ ગૌશાળામાં આવેલા છે

અને ગાયું એકદમ કુકાઈ ગઈ છે એમ શું ભરવાનું કારણ આમ કાચ સારો બરોબર ન મળતો હોય ટાઈમે હસવાય તેનો પાણી નો આપતા એના હિસાબે મરી જવું લાગે અંદાજે પચાસ સાઠ જેવી મરી છે એવું લાગે છે પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડી હતી થોડીક આમ ખાડિયામાં હતી ત્રીસ પાંત્રીસ તો હાલમાં છે બે ત્રણ ઓર્ડરમાં પડી છે ગામ લોકો શું શું માંગ છે ગામ લોકો ગામ લોકોને છે જેનાથી જેટલી હસવાય એટલો રાખે બાકી બીજા ગામના ખોટા રાખે વાસડા ને એવું અને પછી આ મરી જતો એનો મતલબ કઈ નહીં આ ગૌશાળામાં ગાય મૂકવામાં આવે તો એને પોંચ આપવામાં આવે છે

બાપુ અહીંયા એક આશ્રમ પુત્ર દાદા નામનો આશ્રમ આપ પ્રમુખ છો અને સંચાલન કરો છો અહીંયા એક સાથે સાતસો આઠસો ઢોર રાખવામાં આવે છે અને લગભગ પચાસ એક ઢોર મરી ગયા હોવાના આજે જાણકારી મળે છે ખરેખર સાચી શું હકીકત છે પચાસ ઢોર નહીં મારા હે સાહેબ એ ઢોર મારા હે એ બચ્ચા મારા હે સાહેબ ઢોર કે પંદર ચૌદ પંદર એ બીમાર થા પહેલે આ બરસાત આ ગયે एक बीजा मोटा गाय बीजू गय नानी गाय के गड्ढा हो जाने से दाब दिया जिसके चलते सब मर गई सब है कितना समय थी मरवा नो ना ना ये मरवा बरसात के चलते दो तीन दो तीन दिन दो दिन अच्छा बेतम दिवस में आट लगता है दो दिवस बरसात चार पांच दिन से है पांच दिवस में ऐसा हुआ क्या 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 डिस्टोर क्या क्या किया आपने क्या 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 किया से ना खा बस बाजू में जो है गाला में नाखी गाम लोग ने आक्षेप है कि अँ नीण की नी कोई व्यवस्था नहीं खाओ और पानी की व्यवस्था नहीं ऐसी ऐसी कोई बात नहीं की साहब अभी गोदाम में हमारा नीर पड़ा हुआ है और हमारा दो ढाई सौ मन प्रतिदिन सूखी के कंज्यूम है बरसात के चलते बिजू आया नहीं हमारा नागल थी बोटार से आ रहा है नवड़ा से कौड़ब आ रहा है

રમેશભાઈ મરી ઘનશ્યામભાઈ પટેલ હા અહીંયા શું છે સાહેબ ચારો ત્યાં પૂરતો નથી પાણી પૂરતું નથી અને પાત્રી ચાલી ઢોર આજે બે દિવસ આજના મરી ગયેલા છે અને બધાએ જોયા છે અને ફરતા ગામના અયા બધા ફરતા ગામ જોટીંગડા જોટીંગડાયા બધા સરપંચો નાગલ પર અને પોલીસ ટીમ બોલાવી બધા એ જોવા અને વિડીયાવાળા મીડિયાવાળાને બધાને બોલાવ્યા છે

તરી પાંચરી તો પડ્યા જ છે રેગ્યુલર અત્યારે અમે બધાએ જોયા અને બે દિવસથી આ લોકોની વધારે પડતી ફરિયાદ હતી કે ભૂતરા દાદાએ આવડું મોટું પાપ થાય છે એમ એટલે એનો કંઈક નિકાલ કરો એમ બરાબર છે એટલે અમે અહીંયા બધા પહોંચ્યા ટીમ બધી પહોંચી પોલીસ થાણામાંથી મીડિયાવાળા ભાઈને બધાને લાવ્યા અને આ અમે રજૂઆત કરવા આગળ બધી કાર્યવાહી કરશું કેટલા ઢોર મર્યા અને કઈ રીતની મરવાનો ચાલુ મરવાનો સિલસિલામાં એક એવું છે કે ઘાટચારો પહેલા તો છે નહીં બરાબર ઘાચારાને લીધે ભૂચ્યા ઢોર એમને તડફડીને મરી જાય છે એટલે જે એની પાસે જો વ્યવસ્થા ન હોય તો એને ગાયું એટલી બધી રખાય જ નહીં ને એમ એની પાસે માનો બસો ગાયોની વ્યવસ્થા જ બસો જ રખાય ને વધારે સુલા રાખવી પડે એમ અહીંયા સાચવવા માટે કેટલા માણસો સાચવા માટે અત્યારે હાલની પોઝિશનમાં એક જ માણસ છે અમે એક જોયો લીગલી અને એ મનબુદ્ધિનો માણસ છે એને કોઈ લાંબી ગતાગત નથી અને એક લોડર છે લોડરથી કામ કેટલુંક થાય